ડીસામાં દિવ્યાંગ પરિણીતાએ તેના જ પતિ સામે સંગીન આક્ષેપો કર્યા છે. 5 વર્ષનો પુત્ર ધરાવતી આ દિવ્યાંગ મહિલાને તેના પતિ સહિત તેના સાસુ સસરા જેઠાને દિયર દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દિવ્યાંગ મહિલાએ તેના જ પતિ સામે આક્ષેપ કર્યા છે. 10મા ધોરણ સુધી અભ્યાસ કરી ચૂકેલી આ મહિલા અમદાવાદની વતની છે અને હાલ કલોલ તેના પિતા જ્યાં નોકરી કરે છે ત્યાં રહે છે. તેને કરેલા આક્ષેપો પ્રમાણે તેના લગ્ન ડીસા ખાતે એક યુવક સાથે 8 વર્ષ પહેલાં થયા હતા અને તેના લગ્ન બાદ તેણીએ એક સંતાનનો જન્મ પણ થયો હતો. આ વર્ષના લગ્ન જીવન બાદ આ દિવ્યાંગ મહિલાને જાણ થઈ કે તેના પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ છે અને તેના લગ્ન પહેલાં પણ 3 લગ્ન કરી ચૂક્યો છે. આટલું ઓછું હોય તેમ આ મહિલાએ તેના પતિ પર આક્ષેપ કર્યા છે કે હવે તેના પતિએ 5મા લગ્ન કરી લીધા છે અને તેના સાસરિયા દ્વારા આ દિવ્યાંગ મહિલાને તેના 5 વર્ષના સંતાન સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવી છે. આ મહિલાનો દાવો છે કે તેની પાસે તેના પતિના તમામ ફોટોગ્રાફ સાથેના પુરાવા છે કે તેના પતિએને અન્ય યુવતીઓ સાથે આડસ સંબંધ હોય. આ અગાઉ પણ આ મહિલા 2 વાર 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માંગી ચૂકી છે અને 181 મહિલા હેલ્પલાઇનની મદદથી સમાધાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ એકવાર ફરી આ દિવ્યાંગ મહિલાને ઘરેથી કાઢી મૂકવામાં આવી છે. આ મહિલાએ તેના સસરા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેના તમામ દસ્તાવેજો બળજબરીપૂર્વક તેના સસરાએ પડાવી લીધા છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ આ મહિલાએ મદદની માંગ કરી છે. મારા હાઉ સસરા બધા મારા ખિલાફ કે આજ નહીં જોતી કે હવે અપાઈ નકરી અમારા ઘરમાં ના જોઈએ કે બીજી બહી લાવી દેશું કે અમારા ઘરમાં આ છોકરી કાઢી મેળો અને મારા નંદોએ બધા આખું ઘર મારા ખિલાફ મને કાઢવા માટે બધા કરી ગયા અને કોઈ મારો સાથ નહીં આવતો. હું એકલી આગળ આટલે આવી હું. તમે આના પહેલા કંઈક રજૂઆત કરી હોય? મેં રજૂઆત કરી હતી, પહેલાં મહિલા મંડળમાં રજૂઆત કરી હતી, પછી આપણે બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી સાહેબ, પણ મારું કોઈ હાચું નહીં માનતું. બધા કે ખોટ બી કાઢી મેં ત્યાંથી અને કે અહીંથી ખાવી મેં છું કે મકાનમાંથી કે ખાલી કરવાની ધમકી આવે મને. આ મહિલા દિવ્યાંગ છે અને આજે તેના જણાવ્યા મુજબ તેને જે રીતે ઘરેથી કાઢી મૂકવામાં આવી છે તે દુઃખદ બાબત છે અને અત્યારે આ દિવ્યાંગ મહિલાની સાથે સાથે તેના 5 વર્ષના પુત્રનું ભાવિ પણ અંધકારમય જોવા મળી રહ્યું છે.